ગુજરાતનું સૌથી મોટું પોડિયમ ગાર્ડન અહીંયા આપવામાં આવ્યું છે અને ફૂલ્લી લોડેડ એમિનિટીઝ આપવામાં આવી છે. ઇન્ડોર ગેમ ઝોન છે, આઉટડોર ગેમ બી છે, સાથે સાથે બેન્ક્વેટ હોલ છે, સ્વિમિંગ પુલ છે, થિયેટર છે, જીમ છે, બધી જ વસ્તુ આ જગ્યાએ તમને મળી રહેશે. હું એમ કહીશ કે આ ફ્લેટ નથી, આ રિસોર્ટ છે. રિસોર્ટ જેવી તમને પ્રીમિયમ અહીંયા ફીલ આવશે. આ મેઇન ડોર ની એન્ટ્રી છે. બે એન્ટ્રી અપાવી છે, એક મેઇન ડોર ની અને સાથે સાથે વોશ એરિયામાં સર્વન્ટ માટેની એક અલગથી એન્ટ્રી અપાવેલી છે. એક લિવિંગ રૂમ અહીંયા અપાયેલો છે, એક સિટિંગ એરિયા મોટો બની જાય, સાથે ટીવી યુનિટ મોટું બની જાય. એક સિટિંગ એરિયામાં આપેલું છે, બે સિટિંગ એરિયા, બે લિવિંગ રૂમ મળી જશે કસ્ટમરને. લિફ્ટ પણ ફ્લેટની અંદર આવી જશે, ઓનરની લિફ્ટ છે. ડાઇનિંગ એરિયા પણ એકદમ મજા આવે એવો સ્પેશિયસ. ડાઇનિંગ એરિયામાં બેઠા બેઠા ન્યારી ડેમનો વ્યૂ પણ લઈ શકતા હોય છે 7-8 માળથી. એટલે એ પ્રકારનો ડાઇનિંગ એરિયા બનાવ્યો છે. માસ્ટર બેડની ગોઠવણ એવી કરવામાં આવેલી છે જેથી કરીને ક્રોસ વેન્ટિલેશન આવી જાય, બે બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય, સાથે એક કપબોર્ડની સ્પેસ મળી જાય અને એક બીજી સ્પેસ એવી રાખેલી છે કે બેડ થોડો અંદર હોઈ જાય 2 ફૂટ, તો અહીંયા પૂરતી સ્પેસ મળી જાય. રાજકોટના સૌથી પ્રીમિયમ લક્ઝરી અને લેવિસ પ્રોજેક્ટમાં અત્યારે આવ્યો છું. 4 BHK ના આ ફ્લેટ છે. 2100, 2200 અને 2600 કાર્પેટમાં આ ડિવાઇડ કરવામાં આવ્યા છે. નામ છે હિલટોન વેલોસિટી અને બેલ એર. અને આ જગ્યાની મેઇન હાઇલાઇટ તમને કહું, ગુજરાતનું સૌથી મોટું પોડિયમ ગાર્ડન અહીંયા આપવામાં આવ્યું છે અને ફૂલ્લી લોડેડ એમિનિટીઝ આપવામાં આવી છે. ઇન્ડોર ગેમ ઝોન છે, આઉટડોર ગેમ બી છે, સાથે સાથે બેન્ક્વેટ હોલ છે, સ્વિમિંગ પુલ છે, થિયેટર છે, જીમ છે, બધી જ વસ્તુ આ જગ્યાએ તમને મળી રહેશે. હું એમ કહીશ કે આ ફ્લેટ નથી, આ રિસોર્ટ છે. રિસોર્ટ જેવી તમને પ્રીમિયમ અહીંયા ફીલ આવશે. અને હવે અંદર જઈએ, પૂરી પ્રિમાઇસીસ તમને બતાવીએ અને આ જગ્યા લોકેશન તમને કહું તો રાજકોટના નવા રિંગ રોડ ઉપર આવેલું છે. અને વધુ માહિતી આપણે અંદર ઓનર પાસેથી જાણીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજા. સાહેબ, આ આપણું લોકેશન કઈ જગ્યાએ આવે? આપણે સ્વીડવેલ પાર્ટી પોર્ટથી રિંગ રોડે જ્યારે આવીએ ત્યારે ગ્રાન્ડ પેલેસની પાછળના ભાગમાં આપણો પ્રોજેક્ટ આવેલો છે. ઓકે. અને આ બે નામ લખ્યા છે, હિલટોન વેલોસિટી બેલેર. બે પ્રોજેક્ટ બની રહ્યા છે, હિલટોન વેલોસિટી અને હિલટોન બેલેર. વેલોસિટીમાં 2100 અને 2200 કાર્પેટના ફ્લેટ બની રહ્યા છે. હિલટોન એ બેલેર છે, એમાં 2600 કાર્પેટના બની રહ્યા છે. ઓકે. આ જે સેમ્પલ ફ્લેટ છે, તો આ જે જગ્યા અત્યારે ઊભા છે, આ કયો એરિયા કહેવાય? આ સ્ટેરકેસ અને પેસેજ માટેની જગ્યા બનાવી છે. મિડલમાં સ્ટેરકેસ આવી જશે, બંને બાજુ પેસેજ આવી જશે અને એક કોમન લિફ્ટ મળી જશે અહીંયા. ઓકે. બાકીની લિફ્ટ ફ્લેટની અંદર મળી જશે ઓનર માટેની. ઓકે. તો અત્યારે જે સેમ્પલ ફ્લેટ જોઈએ છે એ કેવડો છે? 2600 કાર્પેટનો સેમ્પલ ફ્લેટ છે. ઓકે. આ મેઇન ડોરની એન્ટ્રી છે. હા, બે એન્ટ્રી અપાવી છે, એક મેઇન ડોરની અને સાથે સાથે વોશ એરિયામાં સર્વન્ટ માટેની એક અલગથી એન્ટ્રી અપાવેલી છે. ઓકે. એક લિવિંગ રૂમ અહીંયા અપાયેલો છે, એક સિટિંગ એરિયા મોટો બની જાય, સાથે ટીવી યુનિટ મોટું બની જાય. એક સિટિંગ એરિયામાં આપેલું છે, બે સિટિંગ એરિયા, બે લિવિંગ રૂમ મળી જશે કસ્ટમરને. ઓકે. લિફ્ટ પણ ફ્લેટની અંદર આવી જશે, ઓનરની લિફ્ટ છે. તો બહાર જે હશે એ ગેસ્ટ લિફ્ટ? એ ગેસ્ટ માટેની લિફ્ટ અવેલેબલ હોય છે ત્યાં. બે મોટા લિવિંગ રૂમ મળી જશે, સાથે સાથે મંદિર માટેની મોટી સ્પેસ અહીંયા અપાવવામાં આવી છે, એ બી વાસ્તુશાસ્ત્ર મુજબની ગોઠવણ કરેલી છે. ઓકે. ડાઇનિંગ એરિયા પણ એકદમ મજા આવે એવો સ્પેશિયસ. ડાઇનિંગ એરિયામાં બેઠા બેઠા ન્યારી ડેમનો વ્યૂ પણ લઈ શકતા હોય છે 7-8 માળથી. એટલે એ પ્રકારનો ડાઇનિંગ એરિયા બનાવ્યો છે. કેટલા માળનો પ્રોજેક્ટ છે સાહેબ? આ 14 માળનું બિલ્ડિંગ બનશે આપણું. સાથે સાથે એક સિટિંગ બાલ્કની મોટી બધી અપાવી છે, ત્યાંથી પણ ન્યારી ડેમનો વ્યૂ લેવો હોય અથવા ગાર્ડન વ્યૂ લેવો હોય તો એ લઈ શકાય છે. ઓકે. એકદમ સ્પેશિયસ છે કિચન. આ કિચન એકદમ, કારણ કે ગૃહિણીનો હંમેશા માટે એવું હોય છે કે કિચન સારું મળવું જોઈએ, સ્પેસવાળું મળવું જોઈએ, વોશ એરિયા બહુ મજાનો મળવો જોઈએ. તો આ ફ્લેટમાં એવી ડિઝાઇન કરવામાં આવી છે કે કિચન એકદમ સ્પેશિયસ મળી જાય અમને, સાથે સાથે મોટો સ્ટોર રૂમ મળી જાય અને સાથે સાથે વોશ એરિયા પણ ખૂબ મોટો મળી જાય. વોશ એરિયામાં આ વખતે મોટી વિન્ડો અપાવી છે. નોર્મલી અત્યાર સુધી ડોર આપતા હતા, તો આ વિન્ડોથી વિઝન પણ એકદમ ક્લિયર રહેશે, પ્લસ ઓપન કરી નાખશે તો હવાનું સર્ક્યુલેશન પણ બહુ સારું મળશે. બરાબર. આ વખતે સિંક છે ને એ નોર્મલ નથી આપતા, ઇલેક્ટ્રિક આપીએ છીએ. 2-4 ફંક્શનો છે, ગ્લાસ વોશ કરવો છે, સિંક વોશ કરવું છે, આરઓનું પાણી જોઈએ છે, ગરમ ઠંડુ પાણી કંટ્રોલ કરવું છે, એ બધું ઓપ્શનો આમાં સાથે જોડાયેલા છે. એ પ્રકારની સિંક અપાવીએ છીએ ફ્લેટની અંદર, ઇન્ક્લુડેડ છે. ઓકે. લેડીઝ હંમેશા મોટો વોશ એરિયા સિલેક્ટ કરતા હોય છે, તો આ એટલો સફિશિયન્ટ વોશ એરિયા છે કે એ જોતા જ એને ફ્લેટ ગમી જશે. સાથે એક અલગથી એન્ટ્રી આપી છે જેથી કરીને કામવાળાના જે સમય છે એની સાથે પોતાના સમય સેટ નથી કરવા પડતા. બપોરે સૂવું છે તો એ સૂઈ જતા હોય, આરામથી ડોર બંધ કરી દે, એ વાસણ સાફ કરવા એની રીતે આવી અને સાફ કરી શકતા હોય છે. રાઈટ. એ ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. ઓકે. બે માસ્ટર બેડ સામસામે મૂકવામાં આવેલા છે.
માસ્ટર બેડની ગોઠવણ એવી કરવામાં આવેલી છે જેથી કરીને ક્રોસ વેન્ટિલેશન આવી જાય, બે બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની આવી જાય, સાથે એક કબોર્ડની સ્પેસ મળી જાય અને એક બીજી સ્પેસ એવી રાખેલી છે કે બેડ થોડો અંદર હોઈ જાય 2 ફૂટ, તો અહીંયા પૂરતી સ્પેસ મળી જાય. સોફાની ગોઠવણ પણ સારી રીતે થઈ શકે છતાં પણ સ્પેસ મળી જાય. સાથે એટેચ બાથરૂમ પણ છે, એમાં પણ એક કબોર્ડ ડ્રેસિંગ સાથેનો બની જશે, એ પ્રકારનું બાથરૂમ ગોઠવણ કરેલી છે. ઓકે, આમાં સેનેટરી અને બાથરૂમ ફિટિંગ, કોહલર અને સિમ્પોલોનું ફિટિંગ કરવામાં આવેલું છે બાથરૂમમાં, એ ગોઠવણમાં રાખેલી છે. ઓકે, બીજો માસ્ટર બેડ છે, સેકન્ડ માસ્ટર બેડમાં પણ સેમ સાઇઝનું છે. એક કબોર્ડની સ્પેસ અહીંયા આપેલી છે અને એક કપબોર્ડ અંદર બાથરૂમની અંદર મળી જશે ડ્રેસિંગ સાથેનો. બે સ્ટેન્ડિંગ બાલ્કની ક્રોસ વેન્ટિલેશન સાથે પણ આ રૂમમાં પણ મળી જશે. ઓકે, પેરેન્ટ્સ માટે અથવા કિડ્સ માટેનો આ રૂમ ડિઝાઇન કર્યો છે. જો પેરેન્ટ્સ માટે આ રૂમનો ઉપયોગ કરવામાં આવે તો ડ્રેસિંગ સાથેનું બાથરૂમ અવેલેબલ છે, અને જો કિડ્સ માટેનું આયોજન કરીએ તો એને બાથટબ રાખવું છે તો એ ગોઠવણ અંદર થઈ જાય, એટલું મોટું બાથરૂમ આ ગોઠવણ કરેલું છે આમાં. બાકી હોમ તો દરેક રૂમની અંદર સ્ટેન્ડિંગ બાલ્કની તો છે, સ્ટેન્ડિંગ બાલ્કની પૂરતો હવા ઉજાસ વાળા ફ્લેટ છે. ગેસ્ટ માટેનો રૂમ પણ ખૂબ સફિશિયન્ટ સ્પેસવાળો બનાવ્યો છે, એમાં એક કબોર્ડ બની જતો હોય છે અને પૂરતી સ્પેસ બેડરૂમ બેડ રાખતા પણ મળતી હોય છે. અહીંયા ક્રોસ વેન્ટિલેશન છે બાજુ, હા ક્રોસ વેન્ટિલેશન મળી જશે. સાહેબ ફ્લેટ તો જોવાઈ ગયા, પણ અત્યારના દરેક લોકોને પહેલાં એમ્યુનિટીઝ જોતી હોય છે, તો આપણે શું પ્રોવાઈડ કરીએ છીએ એમ્યુનિટીઝમાં? આ વેલોસિટી અને બેલેરમાં ફર્સ્ટ ફ્લોર ઉપર એમ્યુનિટીઝ માટેનું સંપૂર્ણ આયોજન કરેલું છે, જેમાં ગુજરાતનું સૌથી મોટું પોડિયમ ગાર્ડન બનાવવા જઈ રહ્યા છીએ. ઓકે, એ પોડિયમ ગાર્ડનની સાથે સાથે એમને પ્લેટેશન મળી જશે, એને સ્વિમિંગ પુલ મળી જશે, એને જીમ મળી જશે, ઇન્ડોર ગેમ મળી જશે, ટૂંકમાં બધી એમ્યુનિટીઝ, બોક્સ ક્રિકેટ સાથેની બધી એમ્યુનિટી ફર્સ્ટ ફ્લોર ઉપર એમને મળી જશે. ઓકે, જેથી કરીને રિસોર્ટ જેવી ફિલિંગ એ ફર્સ્ટ ફ્લોર ઉપર કરશે. નોર્મલી અત્યાર સુધી ગ્રાઉન્ડ ફ્લોરમાં એમ્યુનિટીઝ મળતી, પણ ગ્રાઉન્ડ ફ્લોરમાં 80% પાર્કિંગ પ્લસ 20% એમ્યુનિટી હોય. આ વખતે ફર્સ્ટ ફ્લોર એમ્યુનિટી માટે જ રાખ્યો છે અને એમ્યુનિટીઝ એન્જોય કરી શકે એ અવેલેબલ ત્યાં થશે. તો આઈ થિંક બધી જ માહિતી આ વિડીયોના માધ્યમથી તમને ખ્યાલ આવી ગયો હશે. બાકી રૂબરૂ આવશો, રૂબરૂ આવીને પ્રોજેક્ટ જોશો, ભાઈને મળશો તો તમને વધુ આઈડિયા આવશે. વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને વહેલા તે પહેલાંની ધોરણે બુકિંગ માટે કોલ કરી દેજો. મળીએ હવે જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક યુ સાહેબ. ઓકે.